આગળ વાત કરીએ સુરતની. સુરતમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થયા હોવાના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. એક તરફ કોરોનાના કહેર વચ્ચે લોકોને સતત અપીલ કરવામાં આવી રહી છે, ત્યારે સુરતમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થયો નજરે પડ્યો છે. ટેમ્પામાં ઘેટા બકરાની જેમ શ્રમિકોને ભરવામાં આવ્યા છે, ત્યારે સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે આ શ્રમિકો કામ કરી રહ્યા હતા તે લોકોને ઘેટા બકરાની માફક જ ભરવામાં આવ્યા છે. લોકોએ માસ્ક પણ નથી પહેર્યા અને સાથે સોશિયલ ડિસ્ટન્સિંગનું તો નામો નિશાન નથી, ત્યારે કોન્ટ્રાક્ટરની આવી ઘોર બેદરકારી જે સામે આવી છે, જેમાં એક તરફ જ્યારે સુરતમાં ઉત્તરોત્તર પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, તેમાં આવી જ્યારે બેદરકારી લોકો દ્વારા કરવામાં આવતી હોય છે, તેમાં સતત અને ઉત્તરોત્તર લોકલ ટ્રાન્સમિશનના કેસ પણ સામે આવતા હોય છે, ત્યારે ટેમ્પામાં ઘેટા બપોરાની માફક આ શ્રમિકોને ભર્યા છે. સુરતના આ દ્રશ્યો જોઈ રહ્યા છો આપ મંતવ્ય ન્યૂઝની ટીવી સ્ક્રીન પર. હાલ જે રીતે લોકોને અહીંયા ઘેટા બકરાની માફક ભરવામાં આવ્યા છે એક જ ટેમ્પોની અંદર, ક્યાં આપને સોશિયલ ડિસ્ટન્સિંગનું નામો નિશાન અહીંયા જોવા નથી મળી રહ્યું. એક તરફ કોરોનાનો અહીંયા કહેર છે, લોકલ ટ્રાન્સમિશનના કેસમાં સતત જ્યારે વધારો થઈ રહ્યો છે, આરોગ્ય વિભાગ દ્વારા સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ આ લોકોની બેદરકારી સામે આવી રહી છે. વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા ધ્રુવ સોમપુરા જોડાયા છે. ધ્રુવ, જણાવશો, ઘેટા બકરાની માફક માણસોને ભરવામાં આવ્યા છે શ્રમિકો કે જે હોસ્પિટલ નજીક કામ કરી રહ્યા છે, પરંતુ સોશિયલ ડિસ્ટન્સિંગનું નામો નિશાન નથી, શું છે વિગત? બિલકુલ ઝંખના, જે પ્રકારનું સુરતમાં સંક્રમણ વધી રહ્યું છે, સમગ્ર પ્રશાસન ચિંતામાં છે. લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ થાય તેની માટેના પ્રયાસો કરાઈ રહ્યા છે, પરંતુ એક એવો વિડીયો વાયરલ થયો છે કે જે કોવિડ હોસ્પિટલ બનવા જઈ રહી છે, સુરત સિવિલ હોસ્પિટલમાં જે કોવિડ હોસ્પિટલનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, તે જ હોસ્પિટલમાં કામ કરતા મજૂરો ઘેટા બકરાની જેમ જઈ રહ્યા છે, નથી માસ્ક પહેરી રહ્યા અને તેવા સમયમાં આ રીતે તેઓ કામ કરી રહ્યા છે, અને જ્યાં સૌથી વધુ સંક્રમણનું પ્રમાણ છે તેવા જ વિસ્તારોમાં તેવી જ જગ્યાએ કામ કરતા આજે મજૂર વર્ગ છે, તે અત્યારે તેનો વિડીયો સામે આવ્યો છે, તેનો વિડીયો વાયરલ થયો છે. તે ખૂબ જ ચોંકાવનારી બાબત છે કે જ્યારે આટલું સ્થિતિએ કોરોના પોઝિટિવનું સંક્રમણ સુરતમાં વધતું હોય ત્યારે આવી બેદરકારી શા માટે થઈ શકે છે, અને તે પણ સિવિલ હોસ્પિટલમાં જ્યારે કોવિડ હોસ્પિટલ બની ગયું છે, જેની માટે આ સમગ્ર પ્રયાસ થઈ રહ્યા છે. જી જી, ચોક્કસ. અત્યારે આરોગ્ય વિભાગ દ્વારા પણ સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ લોકોની આવી બેદરકારી એ સૌથી મોટો અત્યારે વિષય બની જશે, કારણ કે લોકલ ટ્રાન્સમિશનના કેસ પણ વધી રહ્યા છે. શું તકેદારી લેવાઈ રહી છે? બિલકુલ ઝંખના, ખૂબ જ ગંભીર બાબત કહી શકાય, કારણ કે એક તરફ આરોગ્ય તંત્ર ખડે પગે કામ કરી રહ્યું છે અને બીજી તરફ કોન્ટ્રાક્ટરો દ્વારા આવી ગંભીર બેદરકારી જ્યારે કરાતી હોય તો ક્યારેય સાખી લેવાય તેવી નથી. અને મહત્વની વાત એ છે કે આ ગવર્મેન્ટના અંતર્ગત જ આવતો આ મોટો પ્રોજેક્ટ છે. રાજ્ય સરકારે જે 100 કરોડ થી લઈને જે જાહેરાત કરી છે કે સુરત સિવિલ હોસ્પિટલમાં એક કોવિડ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવશે, આ એ જ નિર્માણ કાર્ય જ્યારે તાબડતોબ ચાલી રહ્યું છે ત્યારે તેમજ નિયમોનો ભંગ થતો જોવા મળી રહ્યો છે, અને તે નિયમો જે રીતે ભંગ થઈ રહ્યા છે તેમાં ક્યાંક ને ક્યાંક આરોગ્ય તંત્રનું ગોળ નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. અત્યારે પણ આજે સોશિયલ મીડિયામાં વિડીયો જે વાયરલ થયો છે તે પોલ ખુલ્લી પાડી રહ્યું છે કે ક્યાંક આરોગ્ય તંત્ર આવા લોકો પર કસમ જે છે તે નથી અજમાવી રહ્યું, અને તેની પર ખાસ લગામ આપવાની પણ ખૂબ જરૂરિયાત બની રહી છે, કારણ કે સૌથી વધુ સંક્રમણનું પ્રમાણ ત્યાં જ છે અને તેવા જ લોકો અત્યારે નિયમનો પાલન નથી કરતા, સાથે માસ્ક પણ નથી પહેરતા અને સોશિયલ ડિસ્ટન્સિંગનો પણ અભાવ જોવા મળી રહ્યો છે, અને જો તેમાંથી કોઈ કોરોના પોઝિટિવ હશે તો મોટો વિસ્ફોટ થઈ શકે તેવી સ્થિતિ પણ આ વિડીયો પરથી નિર્માણ થતી હોય તેવું જણાઈ રહ્યું છે. જી, આભાર ધ્રુવ સમગ્ર માહિતી બદલ. તો ટેમ્પામાં ઘેટા બકરાની માફક આ શ્રમિકોને ભરવામાં આવ્યા છે. સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે આ શ્રમિકો કામ કરી રહ્યા છે, પરંતુ બેદરકારી સામે આવી છે.